नमस्कार विद्यार्थी मित्रों, विज्ञान अने टेक्नोलॉजी चैप्टर नंबर 6 जैविक क्रियाओ तेमा प्रश्न नंबर 45 वनस्पति में वहन समझाओ। वनस्पति में वहन एटले के वनस्पति में पण वहन थाय छे, जेम आपणे मनुष्य में लोहीनु वहन जोयुं, खोराकनु वहन जोयुं, ऑक्सिजननु वहन जोयुं, एज रीते वनस्पति में पण आ बधा द्रव्यनु वहन थाय छे। तो कई रीते थाय छे તે હવે આપણે જોશું। તમે બધા જાણો છો કે વનસ્પતિ સ્વાવલંબી છે। સ્વાવલંબી એટલે કે પોતાનો ખોરાક પોતે જાતે મેળવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા। વનસ્પતિ પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્ય સ્વરૂપે સરળ દ્રવ્ય પ્રાપ્ત કરે છે। વનસ્પતિ પર્યાવરણ એટલે કે જમીનમાંથી અકાર્બનિક દ્રવ્ય એટલે કે ખનિજ તત્વ સરળતાથી પ્રાપ્ત કરી લે છે। પછી वनस्पति प्रकाश संश्लेषण प्रक्रिया माटे कार्बन डाइऑक्साइड वातावरण में प्राप्त करे छे अने जमीन में भूमि में मूल द्वारा नाइट्रोजन फॉस्फरस सल्फर जेवा अन्य खनिज क्षारों पण शोषण करे छे। एटले वनस्पति ने तो कोई अन्य उपर आधार राखवानी जरूर ज नथी, कारण के वनस्पति आसपासना पर्यावरण में अकार्बनिक द्रव्य मेळवे छे। वनस्पति प्रकाश संश्लेषण माटे सूर्यनो प्रकाश मेळवे छे, प्लस वातावरणमांथी कार्बन डाइऑक्साइड मेळवे छे, प्लस जमीनमांथी नाइट्रोजन फॉस्फरस सल्फर अने पाणी अने खनिज क्षारोनुं शोषण करे छे। पछी वनस्पतिना जे पर्णना कोषो छे, वनस्पतिना जे पांदड़ा आवे ते पांदड़ाना जे कोषो छे ए कोषोमां क्लोरोफिल आवेलो छे। शुं आवेलो छे? क्लोरोफिल। अने क्लोरोफिलनी मददथी वनस्पति सूर्य ऊर्जानुं रसायण ऊर्जा में रूपांतर करे छे। तो रसायण ऊर्जा एटले खोराक थयो, एटले के सूर्य ऊर्जा नो उपयोग करीने पोतानो खोराक बनावे छे। वनस्पतिओ प्रकाश संश्लेषणनी आ क्रिया दरमियान कार्बोदित पदार्थ एटले के ग्लुकोजनुं संश्लेषण करे छे। ग्लुकोजनुं संश्लेषण एटले ग्लुकोजनी बनावट करे छे। वनस्पति प्रकाश संश्लेषणनी आ क्रिया दरमियान कार्बोदित पदार्थ एटले के ग्लुकोज बनावे छे। શોષણ થયેલા પાણી અને ખનિજ દ્રવ્યોનું અને સંશ્લેષિત ખોરાકનું વનસ્પતિ શરીરના બધા ભાગોમાં વહન થવું ખૂબ જરૂરી છે। આ જે તે વનસ્પતિ હોય એ વનસ્પતિ જમીનમાંથી પાણીનું શોષણ કરે, ખનિજ દ્રવ્યોનું શોષણ કરે, પછી વનસ્પતિ સંશ્લેષિત ખોરાક તૈયાર કરે એટલે કે ખોરાક બનાવે છે। તો આ બધી જ વસ્તુ વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન થવું જરૂરી છે। કારણ કે એકનો એક ભાગ ખોરાક બનાવ્યા રાખે તો વનસ્પતિના બાકીના ભાગો મૃત્યુ પામી જાય, તો વનસ્પતિ આખી મૃત્યુ પામી જાય એવું ના થાય। એટલે વનસ્પતિના દરેક ભાગમાં ખોરાકનું વહન થવું જોઈએ। તો ખોરાકના વહન થવા માટે બે સિદ્ધાંત છે, એક છે પ્રસરણ અને બીજું છે વહન તંત્ર। એક શું છે? પ્રસરણ, અને બીજું શું છે? વહન તંત્ર। તો સૌથી પહેલાં પ્રસરણ, કે વનસ્પતિનું મૂળ અને પર્ણ વચ્ચે અંતર ખૂબ ઓછું હોય, જો સમજો વિદ્યાર્થી મિત્રો, જો વનસ્પતિના મૂળ અને વનસ્પતિના પર્ણ એટલે પાંદડા, આ બે વચ્ચેનું અંતર ઓછું હોય એટલે કે વનસ્પતિ છોડ હોય, છોડ નાનો હોય એટલે છોડના પાંદડા અને મૂળ વચ્ચેનું અંતર ઓછું હોય, તો વનસ્પતિને ઊર્જા, અને ઊર્જા એટલે ખોરાક અને પાણી સહિતની કાચી સામગ્રીને વનસ્પતિના શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં લઈ જવો હોય તો પ્રસરણની ક્રિયા દ્વારા સરળતાથી બધા દ્રવ્યોનું વહન કરી શકે। જો વનસ્પતિ છોડ હોય, તેના મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય, તો વનસ્પતિમાં પ્રસરણની ક્રિયા મારફતે ખોરાક, ઊર્જા, ખનિજ ક્ષાર બધા જ દ્રવ્યને સરળતાથી વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં લઈ જાય। પણ વહનતંત્રની જરૂર ક્યારે પડે? પણ વહનતંત્રની જરૂર ક્યારે પડે? કે જ્યારે વનસ્પતિઓમાં મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધારે હોય ત્યારે વહન માટે પ્રસરણ ક્રિયા પર્યાપ્ત નથી, તેથી યોગ્ય વહનતંત્ર જરૂરી છે। જ્યારે વનસ્પતિની અંદર મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધારે હોય, એટલે વનસ્પતિ મોટી ઝાડ જેવી હોય, વૃક્ષ જેવી હોય, તો પછી આપણે વનસ્પતિના મૂળમાંથી પાણીને લઈને છેક પર્ણ સુધી પહોંચાડવો હોય, અથવા પર્ણની અંદર તૈયાર થયેલા ખોરાકને છેક મૂળ સુધી પહોંચાડવો હોય, તો આપણે પ્રસરણ ક્રિયાથી આ કાર્ય કરી શકીએ નહીં।
એ વખતે આપણે કોની જરૂર પડે, વહન તંત્રની જરૂર પડે. તો વનસ્પતિઓ પ્રચલન કરતી નથી એટલે વહન તંત્રની જરૂર પડે છે, એ તો જોઈ લીધું. હવે એ નવા મુદ્દા શરૂ થાય છે કે વનસ્પતિ પ્રચલન કરતી નથી. પ્રચલન કરતી નથી એટલે વનસ્પતિ હલનચલન નથી કરતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નથી. એટલે કે વનસ્પતિના શરીરની પેશીઓ છે એ મૃત કોષોની બનેલી છે. વનસ્પતિના પેશી છે, પેશીમાં જીવંત કોષો છે જ તે, પણ વનસ્પતિની પેશીની અંદર લગભગ વધુમાં વધુ કોષો કયા છે? મૃત કોષો છે. હવે જો વધુમાં વધુ મૃત કોષો હોય તો વનસ્પતિને ઉર્જાની જરૂરિયાત કેવી છે? ઓછી છે. વનસ્પતિને ઉર્જાની જરૂર પડે નહીં એટલે વનસ્પતિને તેની સાપેક્ષે પરિવહન ઓછું થાય. વનસ્પતિને પ્રાણીની સાપેક્ષે ઉર્જાની જરૂર ઓછી પડે અને વનસ્પતિને જ્યારે ઉર્જા ઓછી જરૂર પડે છે તો પરિવહનની પણ ઓછી જરૂર પડે છે. તો ધ્યાન આપો, જે ખૂબ ઊંચી વનસ્પતિઓ છે તેમાં પરિવહન માર્ગનું અંતર વધારે હોય છે. જે વનસ્પતિઓ ખૂબ ઊંચી હોય છે તેવી વનસ્પતિઓની અંદર ખોરાકને ઉપર લઈ જવા માટે, નીચે લઈ જવા માટે, પાણીને ઉપર લઈ જવા માટે, નીચે લઈ જવા માટે અંતર વધારે હોય છે. તો એ વખતે વનસ્પતિને વહન તંત્રની જરૂર પડે કે વનસ્પતિનું જે વહન તંત્ર છે એ વહન તંત્ર શું કરે? તો કે વનસ્પતિના પર્ણોમાં જે ખોરાક સંગ્રહ થયેલો છે એ સંગ્રહ થયેલા ખોરાકમાંથી સંચિત ઉર્જા એટલે સંગ્રહ કરેલી જે ઉર્જા છે તે મૂળ દ્વારા પર્ણમાંથી છેક મૂળ સુધી લઈ જાય અને મૂળની અંદર જે સંગ્રહ કરેલું પાણી છે એ પાણીને છેક પર્ણ સુધી લઈ જાય છે. ઉચ્ચ વનસ્પતિઓમાં બે સ્વતંત્ર વાહક પેશીઓ આવેલી છે. જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર સ્વતંત્ર વાહક પેશી આવેલી હોય છે જે વહનનું કાર્ય કરે છે. નંબર એક, પહેલી પેશીનું નામ છે જલવાહક પેશી. જલવાહક પેશી કોને કહેવાય? તો કે જમીનમાંથી જે વનસ્પતિ પાણીનું શોષણ કરે છે. જલવાહક પેશી કોને કહેવાય? જે પેશી જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને સાથે સાથે જમીનમાંથી ખનિજ દ્રવ્યોનું પણ શોષણ કરે અને પછી આ પાણી અને ખનિજ દ્રવ્યોને સમગ્ર વનસ્પતિમાં તેનું વહન કરે છે, એને જલવાહક પેશી કહેવાય. અને બીજી પેશી આવે છે અન્નવાહક પેશી. અન્નવાહક પેશી શું કરે? તો કે પર્ણમાં, વનસ્પતિના પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ચાલે અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને લીધે નિપજ એટલે કે ખોરાક તૈયાર કરે અને એ ખોરાકને અન્નવાહક પેશી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારો અહીંયા પૂર્ણ થાય છે.